ચાલ મિત્રો, હવે આપણે જે અત્યારે ક્રિયાવિધિ આલ્કોહોલની જે ક્રિયાવિધિ જોઈ, સોરી, આપણે આલ્કોહોલનું નિર્જલીકરણ જોયું, જેમાંથી પાણીનો અણુ આપણે દૂર કર્યો અને આલ્કીન બનાવ્યો. તેમાં આલ્કોહોલની ક્રિયાશીલતા બી જોઈ કે તર્સરી, સેકન્ડરી અને પછી પ્રાઇમરી. તો તર્સરીની ક્રિયાશીલતા વધારે, પણ એની મિકેનિઝમ એટલે કે એની ક્રિયાવિધિ જે કરીને બુકની અંદર આપેલી છે, તો એ ક્રિયાવિધિ જરાક જોઈ લઈએ. બહુ ખાસ કરીને પૂછાય નહીં, પણ હું પૂછાય તે હું તમને કહી દઉં. પ્રોટો, એમાં તબક્કો એક નંબર આપેલો છે, એમાં લખેલું પ્રોટોનિત આલ્કોહોલનું બનવું. પ્રોટોનિત એટલે શું? તો કે પ્રોટોનેટેડ. પ્રોટોનેટેડ એટલે શું? તો કે પ્રોટોનવાળો આલ્કોહોલ બને. સાદી ભાષામાં કહીએ તો પ્રોટોનવાળો આલ્કોહોલ. તો હવે મેં અહીંયા એક આલ્કોહોલ લીધો છે અને એને ઇથેનોલ કહીએ. શું કહીએ? ઇથેનોલ કહીએ. હવે તમે જાણો છો કે ઓક્સિજનની ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ જે ખરી તે હોય, તો મેં એ બતાવી છે. જે ઇલેક્ટ્રોન યુગ્મની જોડ એ દાન કરી શકે, તો એ પ્રોટોનને એસિડમાં રહી લો, એટલે એરો ઉપર આપણે એચ ટુ એસ ઉપર અથવા એચ પ્લસ લખીએ, તો એચ પ્લસને એ શું કરે? તો કે એ દાન કરે, જેથી કરીને એની સાથે જોડાય. તો જોડાય તો શું બને? તો કે આવું કંઈક બને. ધ્યાનથી જોજો. હવે અતો આલ્કોહોલ જ, એની અંદર શું થયું? તો કે ઓક્સિજન જે ખરો, એ ઓક્સિજનના માથા ઉપર આ રીતના હાઇડ્રોજન જોડાયો. જોઈ લો તમે, હવે આ બે ઇલેક્ટ્રોન વપરાઈ ગયા એચ પ્લસ સાથે જોડાવામાં, એટલે આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા, આ બંધમાં આવી ગયા, તો એ વપરાઈ ગયા. તો હવે ઓક્સિજનના માથા ઉપર બે જ રહ્યા, એટલે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા એ એક, બે, ત્રણ, ચાર ને પાંચ. અગિયારમાં ધોરણમાં આપણે એમ શીખેલા કે ઓક્સિજનની ઉપર પાંચ ઇલેક્ટ્રોન હોય ને ત્રણ બંધ હોય તો ઉપર ચાર્જ કેવો આવે? પોઝિટિવ. ઓકે, હવે આ સૂત્ર જોવો તો આલ્કોહોલ છે, બરાબર. એ આલ્કોહોલનું સૂત્ર જે ખરું તે આટલું જ છે, એમાં એક વધારેનો ઉમેરાયો હું, તો કે આવ્યો આ એચ. તો એચ ઉમેરાયો હોવાને કારણે એને કેવું કહેવામાં આવે? પ્રોટોનવાળો આલ્કોહોલ, અથવા એને પ્રોટોનેટેડ આલ્કોહોલ કહેવામાં આવે. પ્રોટોનેટેડ આલ્કોહોલ કહેવાય. તો ડાયરેક્ટ તમને સૂત્ર પૂછે કે ભાઈ પ્રોટોનેટેડ આલ્કોહોલનું સૂત્ર કહ્યું, તો કે આવ્યું આ તમારે દર્શાવવું પડે. એ તમને કદાચ એમસીક્યુની અંદર આવી જાય. તો આ તમારો તબક્કો થયો, એને પ્રોટોનેટેડ આલ્કોહોલ કહેવાય. એક બીજું નામ આપેલું છે ઇથાઇલ ઓક્ઝોનિયમ આયન. પ્રોટોનેટેડ આલ્કોહોલ તો ખરું જ, પ્રોટોનેટેડ નેટેડ આલ્કોહોલ તો કહેવાના જ આલ્કોહોલ. પણ નીચે બીજું નામ આપેલું છે ઇથાઇલ ઓક્ઝોનિયમ આયન, ઓક્ઝોનિયમ આયન આવું પણ નામ આપેલું છે, ઇથાઇલ ઓક્ઝોનિયમ આયન પણ નામ આપેલું છે. તો એ તમે દર્શાવી શકો. હવે એક્ઝેટ એની નીચે છે ને તબક્કો નંબર બે, હું આપેલું છે તબક્કો નંબર બે. હવે આ તબક્કા નંબર બેની અંદર હેડિંગમાં રહેલું કાર્બોકેટાયનનું બનવું, એવું હેડિંગમાં રહેલું છે. કાર્બોકેટાયનનું બનવું, ધ્યાનથી જોજો, કાર્બોકેટાયનનું બનવું, કેટાયન નું બનવું, એવું તમને લખેલું છે એના ઉપર હેડિંગમાં રહેલું છે. અને એ તબક્કો જે ખરો તે ધીમો તબક્કો. આ તબક્કો કેવો છે? તો કે ધીમો. આ ઝડપી છે, આ ધીમો છે. ઓકે, તો શું કરવાનું? તો કે કંઈ કરવાનું નથી આપણે, ખાલી એટલું જ કે જે નિપજતા બની છે તે પાછી અહીંયા લેવાની છે. તો કે મેં અહીંયા લેવાનો એચ સી એચ એચ પછી સી એચ અને એચ ને પછી ઓ ને પછી એચ ને અહીંયા એચ ને અહીંયા, અને એના ઉપર ચાર્જ થશે પોઝિટિવ. પ્રોટોનેટેડ આલ્કોહોલ જ લીધો, પણ એરો હું મારવાનો? તો કે હવે તમે જાણતા છે કે આ ઓક્સિજનનો ઇલેક્ટ્રોન છે આ કાર્બનનો, પણ ઓક્સિજનની વિદ્યુતધનતા કાર્બન કરતાં વધારે, એટલે શું થાય? તો કે આ બંધ સાથે લઈને આટલો પોર્શન છૂટો પડીએ, આટલો પોર્શન છૂટો પડીએ એટલે શું? તો કે આ ઇલેક્ટ્રોન, કાર્બનનો ઇલેક્ટ્રોન બી ઓક્સિજન લઈ લેવા, લઈ લેવાનું, તો કાર્બન પાસે ઇલેક્ટ્રોન નીકળી જાય. નીકળી જાય તો જવાબ શું થશે? તો એક તો ધીમો તબક્કો. આ કયો તબક્કો છે? ધીમો. અને ધીમો તબક્કો હોય તો એને વેગ નિર્ણાયક તબક્કો કહેવાય. વેગ નિર્ણાયક તબક્કો કહેવાય. આ બી ખાસ ધ્યાન રાખવા જેવું, નિર્ણાયક તબક્કો કહેવાય. વેગ નિર્ણાયક એટલે કે વેગ નક્કી કરી શકાય એમ. તો છૂટું પડશે તો શું છૂટું પડે? તો કે એચ એચ અહીંયા એચ અહીંયા એચ અહીંયા એચ, અને હવે કાર્બન ઉપર ચાર્જ આવી ગયા પોઝિટિવ. અને વધતા શું થશે? તો કે મેં જેવું છે એવું તમને દર્શાવું તો તમને સમજણ પડશે. જો બે ઇલેક્ટ્રોન હતા જ, આ બોન્ડના બે ઇલેક્ટ્રોન આવ્યા તે આવી એટલે આ પાણી બની ગયું. એકચ્યુઅલી હું બની ગયું પાણી, અને આ બની ગયો કાર્બોકેટાયન. હું બની ગયો કાર્બોકેટાયન, કાર્બોકેટાયન બની. આ તમારો તબક્કો થઈ ગયો બીજો. હવે ત્રીજા તબક્કા પર જવાના, તબક્કો નંબર ત્રણ, એ મેં અહીંયા કરી નાખું છું. અને હવે મેં લખું તબક્કો નંબર ત્રણ, ધ્યાન રાખજો. તો એ તબક્કા નંબર ત્રણની અંદર તમને હેડિંગ મારેલું છે પ્રોટોનના વિયોજનથી ઇથિનો બનવું. તબક્કો નંબર ત્રણ, તબક્કો નંબર ત્રણ, પ્રોટોનના
वियोजन थी इथिन नु बनवू। ओके, હવે પ્રોટોન ના વિયોજન થી ઇથિન નું બનવું એટલે કેવી રીતના હીરો એ બનશે? તો કે આપણને જવાબ અહીંયા હું મળ્યો, તો કે હીરો આ એ જ પાછો હું લખવાનો, આ અહીંયા જેવું છે એવું છે, અને એમાંથી મારે પ્રોટોન ને કાઢવાનો, આ પોઝિટિવ ચાર્જ છે અને એમાંથી મારે પ્રોટોન ને કાઢવાનો, તો કેવી રીતના? તો કે મેં હવે ડબલ એરો મારવાનો, અહીંયા ડબલ એરો મારેલો બી હશે તમને, અને માઇનસ એચ પ્લસ લખી દેવું તો ચાલે. તો હવે મેં પ્રોટોન જે કરો તે તમને ખબર છે કે આ ઓ એચ ગયો, તે આલ્ફા નંબર ના કાર્બન, આ આલ્ફા અને આ શું કહેવાય, તો કે બીટા. તો આ આલ્ફા થવાનું ને આ શું થવાનું, બીટા. એનો મતલબ એવો થઈ ગયો કે બીટા પરથી મારે હાઇડ્રોજનને કાઢવાનો, એચ પ્લસને કાઢવાનો ખરો પણ અહીંથી કાઢવાનો. તો આ બંધ જે ખરો તો અહીંયા રિટર્ન થઈએ અને અહીંથી છૂટો પડીએ એચ પ્લસ, એચ પ્લસ નીકળી જવાનું. તો મને જવાબ શું મળવાનો, તો કે સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ ટુ પ્લસ શું મળવાનું, તો કે શું મળવાનું, એચ પ્લસ. આ બહુ દેખો હવે શું થાય, તો કે તબક્કા એકની અંદર આપણે એચ પ્લસ વાપરેલો, તબક્કો પહેલો જોઈ લો ત્યારે તેમાં આપણે એચ પ્લસ જે ખરો તે એરો ઉપર લખેલો અને જે ઉમેરાયો, તબક્કો નંબર ત્રીજો જોયો ત્યારે એચ પ્લસને આપણે કાઢી નાખ્યો. તો તમારી ચોપડીની અંદર થાય લખેલું કે તબક્કા એકમાં એસિડ જે ખરો તે વાપરવામાં, તબક્કા ત્રણમાં એ મુક્ત થાય અને સંતુલનને જમણી બાજુએ ખસેડવા માટે ઇથિન બને તેવો તરત જ દૂર કરવામાં આવે. એટલે શું થાય, તો કે હવે જો મેં આ એચ પ્લસ છે છૂટો પડ્યો એને મારે તરત જ અહીંથી દૂર કરી નાખવાનો, તો તમે ઇથિનનું જોઈએ એટલું પ્રમાણ મેળવી શકો. નહીં તો પછી શું થાય, તો કે આ રિવર્સિબલ પ્રક્રિયા થઈ જાય પાછી, તો જે ખરું તે આ કાર્બોકેટાઇન પાછો બની જતો હતો. એટલે એચ પ્લસ જે છૂટો પડ્યો અહીંયા નહીં બતાવો, અહીંયા અહીંયા બતાવ્યો, વાત કરી થઈ કે અહીંયા નહીં બતાવવાનો, આ એચ પ્લસને ફટાફટ અહીંથી કરી લો તો ઇથિનનું પ્રમાણ તમે મેળવી શકો.